सर एंजल ग्रुप ट्यूशन एंड केमिस्ट्री अपने बे कई बजे प्राथमिक कोर्स हो बे सुको कोर्स अने मर्क्यूरी कोर्स आज ये द्वितीय कोर्स जोईशु हवे द्वितीय कोर्स में मैं तुमने कीधु तू ए वखते पहलो कयो आवशे लेड संग्राहक कोर्स पहलो कयो आवशे लेड संग्राहक कोर्स बराबर तो सौथी पहला लेड संग्राहक कोर्स द्वितीय कोर्स छे हवे आमां शुं छे के द्वितीय कोष नो उपयोग शुं तो कोष नो उपयोग कर्या पछी विरुद्ध दिशा में प्रवाह पसार करो विरुद्ध दिशा में ऑपोजिट तो एने फरीथी पुनर्जीवित करी शकाय चार्जेबल એટલે ખાલી શું કરવાનું ઊંધું છતું લગાવવાનું દિશા ઊંધી હાલ દેવાની કોઈ દિશા છોકરી નથી હો દિશા એટલે ડાયરેક્શન બરાબર એટલે કે રિચાર્જિંગ પ્રક્રિયા કહે છે અને ફરી ઉપયોગમાં લઈ શકાય છે તો દ્વિતીય કોષ ઘણી બધી ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગ પ્રક્રિયાઓ કરે છે હવે સૌથી પહેલા દ્વિતીય કોષમાં આપણે સૌથી પહેલો જોઈએ છે લેડ સંગ્રાહક ભાઈ આકૃતિ લી તોબા જાત કરી નાખજો થ્રી ડાયમેન્શનલ આકૃતિ છે એટલે હું મોઢે તમને સમજાવી દઈશ કે શું છે પેલા જૂની ચોપડીમાં હતું કે એક પાત્ર લીધું એમાં સલ્ફ્યુરિક એસિડ નું એક્ચ્યુઅલી શું ખબર આપણે ગાડીમાં જે બધી બેટરી ની આવતી એ છે દ્વિતીય કોષ બેટરી પછી ઇન્વર્ટર આવે છે ઇન્વર્ટર એ બી છે તો આમાં લેડ એનોડ તરીકે બરાબર તે લેડ એનોડ અને લેડ ની ગ્રીડ જેના પર PbO2 નું પડ ચડાવવામાં આવે છે બરાબર તે કેથોડ તરીકે પહેલા તમારા આવી આકૃતિ આવતી ધ્યાને બરાબર એટલે આવી રીતે આકૃતિ આવતી હતી આમ અને પછી આ બાજુ મૂકી દે અને પછી અહીંયા આમાં મૂકતા હતા એટલે લીડ ચડાવે કોષ એવું કહેતા હતા પણ અત્યારે આ બધું આકૃતિ દોરવાની જરૂર નથી આ તો ખાલી તમને સમજાવવા માટે એક પાત્ર લેતા હતા એમાં ફિક્સ બંધ અને એમાં આમ બે સળિયા લેતા હતા એનોડ ને કેથોડ લગતા હતા પરંતુ આપણે અલગ કહીએ છીએ ડિસ્ચાર્જિંગ ચાર્જિંગ ની પ્રક્રિયા બેટરી બેટરી લા નહી હો ગાડીની બેટરી પછી ઇન્વર્ટર બધું લેવાનું છે સમજી લો તો આમાં એનોડ તરીકે શું લઈશું એનોડ તો પછી બીજો કયો રહે એનોડ આવી ગયો તો કેથોડ કયો આવ્યો કેથોડ તો કેથોડ તરીકે શું લેવાનું તો મેં ફરી કહું છું લેડ ની ગ્રીડ એટલે કે ની પટ્ટી જેના પર લેડ ડાયોક્સાઇડ PbO2 ફરી લેડ ની ગ્રીડ જેના પર લેડ ડાયો ડાયો નહીં ડાયો ऑक्साइड लेना सुख है PbO2 लेड डाइऑक्साइड छोटा डेलो हो है सुन छोटा डेलो तेरे आपने सो कहे छे सो कहे छे कैथोड अबे आमा जे द्रावण भरवानु ने रावण नहीं हो द्रावण कितना लगा 38% सल्फ्यूरिक एसिड किला लगा 38% सल्फ्यूरिक एसिड नु द्रावण विद्युत विभाज्य तरीके से विद्युत विभाज्य तरीके हवे समझो कि आमा कोष जारे उपयोग में होय त्यारे प्रक्रिया केवी रीते थाय त्यारे हूँ आई एम गोइंग टू रिटर्न कोष उपयोग में होय त्यारे उपयोग में होय कोष जारे उपयोग में होय તો એનોડ અને કેથોડ બંને પર પ્રક્રિયા થાય અને એનોડ અને કેથોડ પર પ્રક્રિયા થાય તો એનોડ પર શું થાય તો Pb પ્લસ SO4 માઇનસ 2 ગિવ્સ Pb SO4 પ્લસ 2 ઇલેક્ટ્રોન ફરી એનોડ કમોડ નહીં હો એનોડ કમોડ એટલે આપણો શબ્દ બદલાઈ જાય Pb સોલિડ મેં હમણાં જ કીધું Pb સોલિડ પ્લસ SO4 માઇનસ 2 એક્વિયસ ગિવ્સ Pb SO4 પ્લસ 2 ઇલેક્ટ્રોન આના બે ઇલેક્ટ્રોન છે મારા કાકાઓ એટલે એના લીધા અને આના લીધા ઇઝ ધેટ ક્લિયર ચલો હવે એનોડ ની પ્રક્રિયા પતી ગઈ હવે કઈ કરીશું એનોડ ની પતી તો બીજી કઈ આવે કે થો ડ કઈ આવે કે થો ડ હવે કે
જરા જતા હું દાખલો કરવા હજુ વાત છે બે ત્રણ થોરી બાકી છે પછી આપણે સ્વારી કરીશું તો આની પ્રક્રિયા હું ફરી કરાવું છું સમજો હવે આ એનોડ છે હવે કેથોડ તો કેથોડ ની પ્રક્રિયા શું થશે PbO2 સોલિડ પ્લસ SO4 માઇનસ 2 SO4 માઇનસ 2 પ્લસ હું હમણાં અહીંયા લખું છું H પ્લસ બીજું કશું ઉતાવળ કરતો નથી વત્તા ઇલેક્ટ્રોન લખું છું વત્તા ઇલેક્ટ્રોન ગિવ્સ હજુ આગળ પ્રક્રિયા થાય છે પહેલાની જેમ જ શું બનશે PbSO4 વત્તા H શું બને છે PbSO4 વત્તા H2O હવે સેટિંગ પાડો સમજો આ PbO2 જો આ લોટુ સાલા મારશે આપણને આ ચારો અહીંયા ચાર થઈ ગયા અહીંયા બે છે ને નહીં લૂરે પણ અહીં તો મૂકવો જ પડશે હવે હાઇડ્રોજન કેટલા થયા બે દુ ચાર હવે જો અહીંયા ચાર ઇલેક્ટ્રોન છે અહીંયા ઓછા બે ચાર માં બે લેતી લે બે જેમ તેને આ પ્રક્રિયા થઈ ગઈ હવે એનોડ અને કેથોડ ની ટોટલ પ્રક્રિયા કરો ટોટલ ગઈકાલ ગયા લેક્ચર માં મેં ટોટલ શીખવાડ્યું ચલો લકી કમાલ લકી અખી હશે ગલી મારે માર દી ગોલી દેખ લો માર દી ગોલી દેખ લો બરાબર હવે આ પીવી છે ને આ બે એડ થઈ ગયા જો બીરા સમજ્યા એક્ચ્યુઅલી આને આવી રીતે બી લખાય જો પીવી હવે જો આ પીવી પ્લસ પીબીઓ2 સમજી લેજો ભૂલ ના કરતા ધીસ ઇઝ પીવી પ્લસ પીબીઓ2 આમાં ઉતારા જ મારવાના બીજું કશું નથી ભાઈ હવે જો આ SO4 છે બે અને H પ્લસ હવે બે ટુ H પ્લસ તો બે SO4 ખાલી માઇનસ પ્લસ ભેગા થઈ ગયા તો પછી બે ભેગા તો કેટલા એક્ટિવ SO4 મળ્યા એક અને એક આ બે એટલે કેટલા મળ્યા ટુ H2 SO4 અથવા તમારે એમ ના લખવું ભાઈ નહીં જી મારે આવું નથી લખવું સમજી લો તો આવું લખવાનું પછી 4H પ્લસ પ્લસ 2 SO4 માઇનસ 2 બરાબર ચાલ ગિવ્સ એક ની એક બે આઈટમ 2 PbSO4 પ્લસ 2 H2O બસ મને કશું ના ચલો થઈ ગયું તો આ શું થયું કોષની કોષ પ્રક્રિયા થઈ હવે સમજો ચાર્જિંગ પ્રક્રિયા કરી આ બરાબર હવે ચાર્જિંગ ને આપણે પ્રતિગામી કરીએ તો એનોડ પરનો અને કેથોડ પરનો PbSO4 અનુક્રમે PB અને PbO2 માં પરિવર્તિત થાય ઊંધો થાય તો શું થાય ઊંધો થાય તો સમજો આ છે જરા બુદ્ધિ આ PbSO4 પર કેમ તેને સમ પરિવર્તિત થાય એનોડ પર છે તો PbSO4 પર સમ થાય PB માં તો આ કેથોડ વાળો આઈ નાલાયક એ ઓછો કોણ છે કે PbO2 માં પરિવર્તિત થાય બરાબર છે બોલો આવડે કે ના આવડે પાકો ચલો આના પછી બીજી એકવાર લેડ સંગ્રહ કોષ દ્વિતીય કોષ એનોડ પર શું હોય લેડ કેથોડ પર લેડ ની ગ્રીડ જેના પર લેડ ડાયોક્સાઇડ PbO2 ચોંટાડેલ હોય ચોંટી દ્રાવણ માં કયું ભરવાનું 38% H2SO4 VV એટલે વિદ્યુત વિભાજ્ય ચલો હવે કોષ ઉપયોગમાં હોય ત્યારે પ્રક્રિયા હવે સમજો આ કોષમાં મેં પહેલા જ કીધું હતું ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગ ઊંધા કરી દો એટલે ફરી કોષ કાર્યરત જો ધારો કે બંધ થઈ ગયો હોય સેમાં ઉપરાય ઓટોમોબાઈલ ગાડીમાં તો ધારો કે એનોડ PB પ્લસ SO4 માઇનસ 2 ગિવ્સ PbSO4 પ્લસ 2 ઇલેક્ટ્રોન અહીંયા કેથોડ પર PbO2 પ્લસ SO4 માઇનસ 2 પ્લસ 4H પ્લસ 2 ઇલેક્ટ્રોન ગિવ્સ PbSO4 પ્લસ H2O કેટલા 2H આની સેન બીજી બી થાય ચલો આગળ ટોટલ મારો PB પ્લસ PbO2 હવે આનું જો મેં સમજાવ્યું તું એક એક્ટિવ SO4 બે એક્ટિવ SO4 અથવા આમ છૂટું લખો ગિવ્સ 1 વત્તા 1 2 વત્તા 2H2O બરાબર હવે આ પ્રક્રિયામાં ડિસ્ચાર્જ ઊંધી પ્રક્રિયા થાય તો શું થાય એનોડ પર PbSO4 માંથી PB બને અને કેથોડ પર PbSO4 માંથી શું બને PbO2 બરાબર હવે જોઈએ છે આપણે નેક્સ્ટ નિકલ કેડમિયમ કોષ બરાબર ચલ કોષ પાર્ટ 2 પહેલો આપણે જોયો દ્વિતીય કોષ તો કયો લેડ સંગ્રહ કોષ અથવા લેડ સંગ્રહ
નિકલ કેડમિયમ એટલે એનઆઈ સીડી નિકલ કેડમિયમ કોષની રચના. આ કોષમાં સમજો જેલી રોલમાં એટલે કે જેલી રોલમાં અને ભીના સોડિયમ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં ડૂબેલો અને પુનઃ કાર્યરત કરી શકાતો નિકલ કેડમિયમ કોષ કહેવાય. બરાબર. હવે સમજો આમાં આખું ત્રિજન તમે જાણો છો, પણ છતાં પટ્ટીઓ જેવું તમને આપ્યું છે. ધન પ્લેટ વચ્ચે અલગ કારક હોય અને છેલ્લે ઋણ પ્લેટ હોય, વચ્ચે કોઈ ઘૂસી ગયું. તમારે થ્રી ડાયમેન્શનલ છે એટલે જોઈ લેવાનું. ચોપડી તમને ગ્રીન આપી છે, જે ગ્રીન છે એ ધન છે, પીળી છે એ અલગ કારક છે અને ભૂરી છે એ ઋણ છે. બરાબર. હવે સમજો કે કોષની પદ્ધતિમાં આમાં ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ દરમિયાન, બરાબર, ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ દરમિયાન ધ્રુવો પર થતી પ્રક્રિયામાં, બરાબર, સમજો આપણે જ્યારે એને પ્રક્રિયા જોઈ છે તો ડિસ્ચાર્જ એકંદરની કુલ પ્રક્રિયા જ આપેલી છે. બરાબર. કારણ કે નિકલ કેડમિયમ કોષનું આયુષ્ય લેડ સંગ્રહ કોષ કરતા વધારે છે, પણ એનું ઉત્પાદન પ્રોડક્શન બહુ મોઘું છે. દ્વિતીયક નિકલ કેડમિયમ કોષ કે જેનું આયુષ્ય લેડ સંગ્રહ કોષ કરતા વધારે, પણ ઉત્પાદન ખૂબ મોઘું છે એટલે આપણે બહુ ઓછો વાપરીએ છીએ. કઈ નહીં, એની કુલ પ્રક્રિયા છે, સીધી કુલ પ્રક્રિયા જ લખવાની છે. કદાચ ભૂલથી બે માર્કમાં કે કદાચ એમસીક્યુમાં પ્રક્રિયા પૂછાય તો સીડી સોલિડ પ્લસ સીડી સોલિડ, હું બોલ્યો સાચું લખ્યું લો એ ડી જણા સીડી સોલિડ લીધો વત્તા એનઆઈ ઓએચ થ્રાઇસ ગીવ્સ, આગળ બનાવું છું જોજો. સીડી અને ઓ આ એક ઓ જોડે ભાગી જાય, આ સીડી એનો એક ઓ લઈને ભાગી ગયો. મેં સંગ તેરે ભાગ ચલી તેરે ઘર છે તેરે બાપ કે ઘર છે ભાગી ગયો. હવે આ નિકલ છે ને બિચારો, આ સીધો મારા મારા ગયો, કરે તો ક્યાં કરે, એટલે કે કઈ નહીં કે ઓ ગયો તો એચે આંધો, એટલે શું બન્યો એનઆઈ ઓએચ વાઈસ. હવે અહીંયાથી ઓએચ ગયો તો ગમે ત્યાંથી એચનું સેટિંગ પાડી એમ ટુઓ બની ગયો. હવે સેટિંગ ક્યાંથી પાડ્યું આપણે જોવું પડે પાછું, હા, ગમે તેમ સેટિંગ ના કરાય. સમજો હવે અહીંયા હું બે મૂકું તો કેટલા થયા ગણી લો, બે દુ ચાર ને અહીંયા બે થયા છ. બરાબર. તો અહીંયા હું બે મૂકી દઉં તો થઈ ગયા છો, ત્રણ દુ છ, ત્રણ આજુ બે દુ ચાર. બરાબર. હવે ઓ ગણો, ત્રણ દુ છ, આ ચાર ને એક પાંચ, પાંચ નું છઠ્ઠો ક્યાં છે, છઠ્ઠો એ આ થઈ ગયા. તો આ એની પ્રક્રિયા છે. બરાબર. તો મિત્રો આના પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં બળતણ કોષ અને ધાતુ ક્ષરણનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી મને રજા આપશો, આવજો. રામ રામ.